જવાનું છે તો ધ્યાન રહેશે. ત્યાર પછી રસ્વાઈ પૂર્ણ થશે ટી એચ યુ. ત્રીજી તું એનો થશે ટી એચ ડબલ ઓ. થે એનો થશે ટી એચ ટી. થે એનો થશે ટી એચ એ આઈ. હો એનો થશે ટી એચ ઓ. હાઉ એનો થશે ટી એચ એ યુ. હમ એનો થશે ટી એચ એ એમ. સૌથી છેલ્લે થમ એનો થશે ટી એચ એ એચ. વ્યવસ્થિત લખવાનું છે સર. હવે થાળીના તો પછી શું આવે? તો ધડાના એનો થશે ડી. ત્યાર પછી ધા એનો થશે પણ ટી એ. પેલી બંને લાઈનના સરખું આવશે. બંને સ્પેલિંગ જો સરખા છે. ત્યાર પછી રસવાઈ ડી એનો થશે ડી આઈ. ત્યાર પછી દીર્ઘાઈ ડી એનો થશે ડી ડબલ ઈ. ત્યાર પછી તુ એનો થશે ડી યુ. ત્યાર પછી દીર્ઘાઈ ડુ એનો થશે ડી ડબલ ઓ. ત્યાર પછી દે એનો થશે ડી ઈ. દઈ એનો થશે ડી એ આઈ. દો એનો થશે ડી ઓ. ત્યાર પછી દઉ એનો થશે ડી એ ક્યુ. દમ એનો થશે ડી એ એમ. અને દ એનો થશે ડી એ એચ. ચલો આપણે શું લખ્યું? ડગલાના ડ થી ડડાના ડ સુધી ગુજરાતી અને અંગ્રેજી સાથે બરાબર. તો આ તમારે તમારા હોમવર્કમાં પણ લખવાનું રહેશે અને બાકી બુકમાં પણ લખવાનું રહેશે. આના પછીની લાઈન આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખીશું. થેન્ક યુ.